અગાઉ પણ જખો પાસે ફરી ચરસ મળી આવવાની ઘટના સામે આવી હતી. જખોના અગોતરા બેટ પાસે ચરસનું પેકેટ મળી આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને ચરસનું પેકેટ અગાઉ પણ મળી આવ્યું હતું. ચરસનું પેકેટ કબજે લઈને બીએસએફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આમ જખો બંદર અને કચ્છ સરહદે નશીલા પદાર્થો ચરસ ગાંજો મળી આવવાની ઘટનાઓ પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. ત્યારે દરિયાકાંઠેથી ફરીથી ચરસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છમાં સતત 3 દિવસથી કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળી આવ્યું હતું. જખોના શિખરણ ટાપુ પરથી ચરસના પેકેટ મળી આવ્યા. અગાઉ પણ કેટલાય ચરસના પેકેટ મળી આવ્યા હતા. મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસનું 1 પેકેટ મળી આવ્યું. અગાઉ 10 પેકેટ મળી આવ્યા હતા. તેના પહેલાં પણ પેકેટ ચરસના મળી આવ્યા હતા. આમ પોલીસે એ પેકેટને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આમ કચ્છ જિલ્લામાં સતત 3જા દિવસે કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળી આવવાની ઘટના સામે આવતા ચરસીઓ હવે ચરસનો વધુને વધુ ગુજરાતમાં ઉપયોગ થતો હોય અને ચરસીઓનું પ્રમાણ વધતું હોય અને આ વેપાર ધંધો વધુને વધુ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને લઈને આ ચરસના પેકેટ મળી આવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છમાં સતત કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળી આવવાની ઘટનાને લઈને ગુજરાતમાં કેફી દ્રવ્યો નશીલા પદાર્થોની ઘૂસણખોરી થતી હોવાના અણસાર જોવા મળી રહ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.